મજામાં હું છું હર્ષ, અત્યારે તમે છો જલસોની ઉપર. અને જે આ ઇન્ટરવ્યુની વાતચીત થતી હોય છે ને, ખાસ કરીને જ્યારે આવા ઇન્સ્ટ્રુમેન્ટ્સ તમને જલસોના પેજ ઉપર ક્યાંય પણ દેખાય ને, તો સમજી લેવાનું કે આ લાઈવ જેમિંગ છે. હા, જે દર શુક્રવારે અમે કરીએ છીએ સાંજે 8 થી 10. અને આ જે ઇન્ટરવ્યુ છે 126મા એપિસોડનો ઇન્ટરવ્યુ છે, એટલે 126 અઠવાડિયા સળંગ અમે આ લાઈવ જેમિંગ કર્યું છે. એ દરેકે અઠવાડિયાના દરેકે દરેક જુદા જુદા કલાકારોની સાથે કર્યું છે. અને આજે જે અમારી સાથે કલાકાર છે, એ લગભગ દરેક પ્રકારનું સંગીત ગાઈ જાણી શકે છે. એ સુગમ સંગીત હોય, ગઝલ હોય, સૂફી હોય, લોક સંગીત હોય, ભક્તિ સંગીત હોય, કે પછી વેસ્ટર્ન હોય, દરેકે દરેક પ્રકારનું સંગીત અત્યારના મારી સાથે જે કલાકાર બેઠા છે એ ગાઈ શકે છે. અને બહુ સુધીંગલી ગાય છે. તમે એમનું ટીઝર પણ જોયું હશે અને હવે તો ફૂલ ટ્રેક પણ અવેલેબલ હશે યુટ્યુબ પર ને બધી જ જગ્યાએ. ત્યારે અત્યારે 126મા એપિસોડમાં જે અમારી સાથે કલાકાર જોડાયા છે એમનું હું તમને ઓળખાણ કરાવું. મારી સાથે છે જયદેવભાઈ ગોસાઈ, એમનું સ્વાગત કરીએ. નમસ્કાર, થેન્ક યુ સો મચ જયદેવભાઈ અમારી સાથે જોડાવા માટે. સૌથી પહેલો સવાલ તો એ કે તમારા આ સંગીત શીખવાની શરૂઆત ક્યાંથી થઈ હતી? મારી એજ હતી લગભગ 6-7 વર્ષ, ત્યારે મારા પિતાજી પાસે હું શીખતો મ્યુઝિક. બરાબર. અચ્છા, અને એટલે તમને વારસામાં જ મળ્યું છે સંગીત? જી. અને આખા ઘરમાં પણ એવો જ માહોલ હશે તો પછી? બિલકુલ. મારા ભાઈ, મારા સિસ્ટર, મારા કાકા, એમના દીકરાઓ બધા જ. ઓહો, એટલે વારસાગત એમ બિલકુલ પ્રણાલી ચાલે છે કે જેમાં તમે સંગીત શીખતા હો, કરતા હો. તો પહેલો લાઈવ શો તમે ક્યારે કર્યો? આમ તો પપ્પા તમને રાખતા હશે સ્ટેજ ઉપર શરૂઆતમાં થોડું થોડું તમને બસ એમ પ્રેક્ટિસ માટે, પણ પહેલો તમારો સોલો લાઈવ શો તમે ક્યારે કર્યો? પહેલો મારો લાઈવ શો 97 અને ગીરમાં એક ગામ હતું. જી. એનું નામ ગીદરડી નામનું ગામ. હા, ગીરનું, ખાંભા બાજુનું ગીરનું એક ગામ. ત્યાં મારો પહેલો લાઈવ શો 97. 22 વર્ષ થઈ ગયા. અને તમને જો ગણતરી માંડતા હશો ને તો 6-7 વર્ષની ઉંમરે એમણે શરૂઆત કરી અને 22 વર્ષ થયા છે ફર્સ્ટ શો ને, એટલે આમ અંદાજ માંડી લો 28 વર્ષની ઉંમર છે. જે મને શરૂઆતમાં હું જરા મિસગાઈડ થઈ ગયો હતો કે આ 28ના નહીં હોય, જરા નાની ઉંમરના હશે. પણ યા, સ્પેશિયલી તમારા ફિટનેસ માટે અને તમારા લુક માટે બહુ સરસ એમને મેન્ટેન કર્યું છે એમની રીતે. અને સંગીત પણ એટલી જ સારી રીતે એ ગાઈ જાણી શકે છે. જ્યારે તમે એમને સૂફી સાંભળશો ને ત્યારે એમનો સ્કિલ, જ્યારે ગઝલ ગાતા હશે ત્યારે એમનો સ્કિલ જુદો, સુગમ ગાતા હશે ત્યારે એમની એમની પદ્ધતિ જુદી હશે. જયદેવભાઈ, તમને આ બધા જ પ્રકારોમાંથી કયા પ્રકારનું સંગીત વધારે ગમે? સાંભળવા માટે ક્લાસિકલ. ઓકે. જો મારે સાંભળવું હોય તો. હા, મારા નિજાનંદ માટે અને મારી સાધના માટે પણ ક્લાસિકલ, પણ પરફોર્મ કરવા માટે બધું જ સંગીત. રીઝન કે એક એક લોકો સુધી પહોંચવું એ એક ગાયક કે વાદકનો એક એક ધ્યેય હોય છે, કે બધા જ પ્રકારના લોકો સુધી સંગીત પહોંચવું જોઈએ. છેવાડાના માણસ સુધી અને ક્લાસ 1 ઓફિસર સુધી, એની વચ્ચેની કેટેગરીમાં જે જે ટાઈપનું મ્યુઝિક સાંભળનારા લોકો હોય બધા સુધી પહોંચવું એ એક ગાયકની એક માનસિકતા હોય છે કે બધાને બધું સંભળાવીએ. પણ ખૂબી એ છે કે જે મ્યુઝિક ગાઈએ એનું સેપરેશન સમજવું બહુ મહત્વનું છે, કે સૂફી છે તો એ સૂફી બની રહેવું જોઈએ, ક્લાસિકલ છે તો ક્લાસિકલ બની રહેવું જોઈએ, ફોક છે, સુગમ સંગીત છે, તો બધાનું જે એક ફોર્મેશન છે અને ગાવાની સ્ટાઇલ છે એને પરફોર્મ કરવાની જે સ્ટાઇલ છે, તો એ બધું બની રહેવું જોઈએ, ઈ એક ચેલેન્જ છે. એટલે ગરિમા અને પદ્ધતિ બંને સંગીતની જળવાવી જોઈએ. જી, એટલે મને પરફોર્મ કરવું બધું જ ગમે, પણ સ્પેશિયલી સાંભળવું, હું સાંભળું તો ક્લાસિકલ મને સાંભળું, મને એમ થાય કે હું શું સાંભળું, તો હું કોઈ રાગ મારા ગુરુજીનો હું સાંભળું કે કંઈ પણ એવું કંઈ સાંભળું, અને મારી સાધના હોય કે સવારમાં સાધના કરતો અથવા તો ઈશ્વરને સાંભળાવું, જી, તો હું ક્લાસિકલ સાંભળાવું. જી. આપણા મનમાં અમુક વાર એવું હોય કે જેમને વારસામાં સંગીત મળતું હોય એમને તો બધું ઈઝી થાય, એમને તો શું તકલીફ પડવાની એમના કરિયરમાં વગેરે વગેરે, એ આપણને બધાને ઘણો ડાઉટ હોય છે. જયદેવભાઈ કંઈ એટલા ઇઝીલી કંઈ આગળ નથી આવી ગયા, તમારી લાઈફની સ્ટ્રગલ શું શું થઈ હતી? 97માં ફર્સ્ટ શો કર્યો અને એ પછી અત્યારે તમે હાલ પૂરતું, અત્યારે જ્યારે તમે જોઈ રહ્યા છો ત્યારે 126મો એપિસોડ લાઈવ જેમિંગનો આપણે કરવાના છીએ, એ વચ્ચેનો જે ગાળો હતો એ સ્ટ્રગલ શું હતી, કેવી રહી? પહેલા તો મારી દ્રષ્ટિએ હું શેને સ્ટ્રગલ માનું છું એ સ્પષ્ટ કરું. જી. સ્ટ્રગલ એટલે એ નહીં કે મારા પહેલા શોમાં મને 27 રૂપિયા મળ્યા હતા, એ સ્ટ્રગલ નથી. સ્ટ્રગલ એ નથી કે હું મુંબઈમાં રહેતો, ત્યાં ઘણા બધા જગ્યાએ હું જતો અને મારી પાસે જમવાના પૈસા નહોતા, અને હું કોઈકના જે મકાન બનતું હતું એની જે એનો જે સ્ટોર રૂમ છે એમાં હું સૂતો, એ સ્ટ્રગલ નથી મારી દ્રષ્ટિએ.
સ્ટ્રગલ એ છે જ નહીં. જે લોકો ઘણા બધા લોકો આમ મોટી મોટી વાતો કરતા કે 22 રૂપિયા થે મેરે પાસ ઓર મેં તબ મુંબઈ ગયા થા ઓર યે સ્ટ્રગલ નથી. સ્ટ્રગલ શું છે કે એક શો કયો હિટ કયો એમાંથી બીજો શો મળે, કયા કેટલા સોંગ અને એના માટેની પ્રિપેરેશન. ફિઝિકલ સ્ટ્રગલ જ નથી. હું નથી માનતો કે મહેનત કરવી પડે, ભૂખ્યા રહીએ અને તકલીફો પડે, એ સ્ટ્રગલ નથી. સ્ટ્રગલ એ છે કે સોંગને સમજવું, સોંગની સાથે દોસ્તી કરવી અને સોંગ તમને ગાવાનો અધિકાર આપે એ સ્ટ્રગલ છે એક્ચ્યુઅલી મારી દ્રષ્ટિએ. અને એ સોંગની ગરિમા અને પદ્ધતિ જેમ એમણે આગળ કહ્યું એ જળવાઈ રહે એ રાખવું. આજે હા હજી તમે કઈ કહી, હા એટલે એ સ્ટ્રગલ હજી સુધી કરી રહ્યો છું અને બધા મ્યુઝિશિયન કરતા હોય છે. એટલે જેને આપણે કહેવાતી સ્ટ્રગલ છે એ ખરેખર સ્ટ્રગલ નથી મારી દ્રષ્ટિએ. આ મારો ઓપિનિયન છે, આખરી સત્ય નથી. પણ એવી બધી સ્ટ્રગલો ઘણી બધી જગ્યાએ કરી છે અને હજી કરી રહ્યો છું. અને આમ લોકો માટે જે સ્ટ્રગલ માને છે કે આટલા પૈસા નહોતા ને આટલું આમ હતું, એવું તો બહુ ટાઈમથી ફેસ કરતા હોય છે. અત્યારે તો ભગવાનની ખૂબ કૃપા છે, પણ પૈસા વગર પણ જીવી શકાય એ જિંદગી જીવી છે, ભૂખ્યા પણ રહી શકાય એ જિંદગી પણ જીવી છે, છત ના હોય તો પણ મુંબઈમાં 6 મહિના નીકળી શકાય એ પણ જીવ્યા છે. એટલે એ કહેવાતી સ્ટ્રગલ છે, પણ સાચી સ્ટ્રગલ તો એ છે કે સોંગ ને સમજવું, એને ગાવું, મ્યુઝિક સમજવું, એને ગાવું, લિરિક્સ સમજવા, શબ્દોને શાબ્દિક સંગીત, પછી સૂરનું મહત્વ કયા સોંગમાં છે, કયા સોંગમાં લયનું ઇમ્પોર્ટન્સ છે, કયા શબ્દને કેવી રીતે ગાવો, એ સ્ટ્રગલ છે મારી દ્રષ્ટિએ. એટલે શબ્દનો આકાર કે અર્થ નહીં, પણ એના મર્મને પકડવો. જી. સો આજે જેમ જયદેવભાઈએ વાત કરી એમ દરેક પ્રકારનું એક સંગીતે પરફોર્મ કરી શકે છે અને એમની એ ગરિમા પણ જાળવે છે. આજે તમે એટલે કે જ્યારે તમે અત્યારે જોઈ રહ્યા છો ત્યારે તો પરફોર્મ થઈ ગયો હશે, પણ આજે તમે લાઈવ જમિંગમાં કયા કયા પ્રકારનું સંગીત પરફોર્મ કરવાના છો? આજે હું કેટલીક ગુજરાતી ગઝલો, કેટલાક લોકસંગીતના કેટલાક પદો ગાઈશ, કેટલાક સુગમ સંગીતના કેટલીક રચનાઓ ગાઈશ. સો બસ તમારે કરવાનું છે એટલું, જલસોની યુટ્યુબ ચેનલ પર જતા રહો અથવા જલસોના ફેસબુક પેજ ઉપર જતા રહો. જયદેવ ગોસાઈ સર્ચ કરશો તમે તો તાત્કાલિક તમને એમનું નામ મળી જશે, એમનો આખો વિડીયો મળી જશે અને પછી જુઓ જે જામો પડે છે, જલસો પડે છે. બાય ધ વે અત્યારે જયારે શૂટ થઈ રહ્યું છે ત્યારે આખા ગુજરાતમાં ખાસો વરસાદ છે, એ ફીલ સાથે સાંભળશો ને તો બહુ મજા પડશે. મળીએ ત્યારે. થેન્ક યુ સો મચ જયદેવભાઈ અમારી સાથે જોડાવા માટે.